अगर समाचार में बात करें तो महत्वना समाचार सामे आवी रह्या छे। महत्वनुं कही शकाय के सूरतना गोपीपुरा नाम विस्तारनी घटना सामे आवी छे। कोर्ट तारीखना एक दिवस पहला पतिनो आपघात, 37 वर्षीय गुलाब शेखना गड़े फांसो खाई आपघात कर्यो हतो। पति और पतिना झगड़ा में कोर्ट में केस चाली रह्यो हतो। कोर्ट में मैटर छता पत्नी द्वारा हैरान गति होवानो आक्षेपो करवामां आव्या हता। 3 वर्षनी पारिवारिक झगड़ो चालतो हतो। महत्वना समाचार सामे आवी रह्या छे। सूरतना गोपीपुरा विस्तारनी घटना सामे आवी छे। सूरतना गोपीपुरा विस्तारनी घटना छे जेमां कोर्टे तारीखना एक दिवस पहला पति आपघात कर्यो हतो। 37 वर्षीय गुलाब शेखना गड़े फांसो खाईने आपघात कर्यो हतो। कोर्टमां मैटर छता पति द्वारा हैरान गति होवाना आक्षेपो करवामां आव्या हता। पति और पत्नी झगड़ा में कोर्ट केस चाली रह्यो हतो। कोर्ट में मैटर छता पत्नी द्वारा हैरान गति होवाना आक्षेपो करवामां आवी रह्या हता। सूरतना गोपीपुरा विस्तार की आ घटना सामे आवी छे। वधु विगतो साथे संवाददाता दिव्येश परमार अपनी साथे फोन लाइन पर जोड़ाई गया छे। जी, सूरतना गोपीपुरा विस्तार की घटना सामे आवी छे, पतिए आपघात कर्यो छे, शुं छे वधु विगतो? ચોક્કસથી, જે પ્રકારે સુરતના ગોપીપુરા વિસ્તારની આ ઘટના સામે આવી છે જેમાં પતિ પત્નીના પારિવારિક ઝઘડામાં પતિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દીધો છે। કોર્ટ કેસ ચાલી રહ્યો હતો અને આ કોર્ટ કેસની તારીખ જે છે તે આવતીકાલે છે, ત્યારે આજે પતિએ આપઘાત કરી દીધો છે। 37 વર્ષીય ગુલાબ નવીન શેખ નામના ઈસમે પોતાના જ ઘરે ઢોલનું વાગીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। એટલે 3 વર્ષથી પતિ પત્ની વચ્ચે પારિવારિક ઝઘડો ચાલી રહ્યો હતો અને જે કોર્ટ કેસ ચાલી રહ્યો હતો તેમાં આવતીકાલે કોર્ટની તારીખ હતી, તે દરમિયાન પતિ પત્નીએ ઝઘડામાં જ પતિએ આપઘાત કરી લીધો છે અને પરિવારનો આક્ષેપ છે કે કોર્ટ મેટર ચાલી રહી છે છતાં પત્ની પતિને હેરાન કરતી હતી અને તેના કારણે ત્રાસથી કંટાળી પતિએ આપઘાત કરી લીધો છે। વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સુરતના ગોપીપુરા વિસ્તારની ઘટના, કોર્ટમાં તારીખના એક દિવસ પહેલા પતિનો આપઘાત, 37 વર્ષીય ગુલાબ શેખના ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો। કોર્ટમાં મેટર છતાં પત્ની દ્વારા હેરાનગતિ હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા। પતિ અને પત્નીના ઝઘડામાં કોર્ટ કેસ ચાલી રહ્યો હતો। કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો હતો પરંતુ કોર્ટ તારીખના એક દિવસ પહેલા જ પતિએ આપઘાત કર્યો હતો।